હેલો ફ્રેન્ડ્સ હું વ્યાસ ખ્યાતિ આજે ફરી આપની સમક્ષ બીએડના એડના સેમેસ્ટર વનના વિદ્યાર્થીઓ માટે સીસી ટુ સબ્જેક્ટનો એક ટોપિક લઈને આવી રહી છું આજનો આપણો ટોપિક છે સેકન્ડરી એજ્યુકેશન કમિશન એટલે કે માધ્યમિક શિક્ષણ પંચ આજના વિડીયોમાં આપણે સૌ સેકન્ડરી એજ્યુકેશન કમિશનનો મિનિંગ એટલે કે અર્થ તેમના મેમ્બર્સ ઓબ્જેક્ટિવ્સ એન્ડ રિકમેન્ડેશન્સ આપણે જોઈશું સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે બીએડના કરિક્યુલમ માટે એ છે રિકમેન્ડેશન્સ એટલે કે ભલામણો હવે સૌપ્રથમ તો આપણે આ વિડિયો જે છે શા માટે સમજીએ છીએ અથવા તો આ ટોપિક જે છે આપણા અભ્યાસક્રમમાં શા માટે મૂકવામાં આવ્યો છે તો આપણે સૌ તાલીમાર્થીઓ છીએ તો તાલીમ તરીકે જયારે આપણે શિક્ષક તરીકે જોડાવાના છે ભવિષ્યમાં ત્યારે આપણે સેકન્ડરી એજ્યુકેશન સાથે જોડાવાના છીએ પણ તેનો ભૂતકાળ જે છે એટલે કે કયા શિક્ષણ વ્યવસ્થા હતી તેમાં કયા કયા પ્રકારે સુધારાઓ થયા અને હાલની શિક્ષણ વ્યવસ્થા છે કયા પ્રકારની છે તે તમામ બાબતોની જાણકારી આપણને હોવી જોઈએ એ એ કારણ કારણસર આપણને આ વિડીયો જે છે એ અથવા તો આ topic જે છે એ અભ્યાસક્રમ માં મુકવામાં આવેલો છે. તો આજે આપણે થોડી માહિતી એમના વિશે મેળવીશું. સર્વપ્રથમ છે meaning એટલે કે અર્થ માધ્યમિક શિક્ષણ પાઠ જે છે એ ત્રેવીસ september ઓગણીસો ને બાવન માં બાવન ના રોજ ડોક્ટર લક્ષ્મણ સ્વામી મુદલીયાર કે જેઓ મદ્રાસ યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા. તેમના અધ્યક્ષ સ્થાને આ પંચની નિમણૂક કરવામાં આવેલી હતી હવે મુખ્ય સ્વરૂપે માધ્યમિક શિક્ષણ પંચ જે છે એ શા માટે રચવામાં આવ્યું તો ભૂતકાળના સમયમાં જે કઈ પણ ઘટનાઓ હતી જેમ કે શિક્ષણ ક્ષેત્રે જે છે એ સ્ત્રીઓનું પ્રમાણ જે છે ઓછું જોવા મળતું હતું શિક્ષણના અલગ અલગ જે માધ્યમો જે છે એ ખૂબ સારા અ અમલકા અમલમાનતા જેને કારણે શિક્ષણ નું ક્ષેત્ર જે છે એ જેટલું આગળ વધવું જોઈએ જેટલો વિકાસ થવો જોઈએ શિક્ષણનો તેટલો વિકાસ થતો નતો જેને કારણે તેમાં સુધારાઓ લાવવાના હેતુસર માધ્યમિક શિક્ષણ પંચની રચના કરવામાં આવેલી હતી હવે માધ્યમિક શિક્ષણ પંચ જે છે એ 1952 માં જ્યારે અમલમાં આવ્યું ત્યારે તેમાં सर्वप्रथम ડોક્ટર એ લક્ષ્મણ સ્વામી મુદલ્યાર કે જેઓ વાઇસ ચાન્સેલર હતા મદ્રાસ યુનિવર્સિટીના તેઓને અધ્યક્ષ સ્થાન આપવામાં આવેલું હતું પ્રિન્સિપલ એન બસુ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશનલ એજ્યુકેશન દિલ્હીના સેક્રેટરી હતા ત્યારબાદ છે ડોક્ટર એસ એન ધારી કે જેઓ આસિસ્ટન્ટ સેક્રેટરી હતા

માધ્યમિક શિક્ષણ પંચ જે છે એની સ્થાપના કરવામાં આવી તો सर्वप्रथम છે ભારતની વર્તમાન માધ્યમિક પરિસ્થિતિ અને વર્તમાનની શિક્ષણની પરિસ્થિતિઓનો અભ્યાસ કરવા માટે કે હાલના સમયમાં શિક્ષણની જરૂરિયાત શું છે અને હાલની જે છે એ કન્ડિશન શિક્ષણની કેવી છે તે તે જાણવા માટે ત્યારબાદ છે માધ્યમિક શિક્ષણના પુનર્ગઠન અને સુધારણા માટેની ભલામણો કરવા માટે હવે માધ્યમિક શિક્ષણના પુનર્ગઠન અને સુધારામાં વિવિધ પ્રકારની બાબતોનો સમાવેશ થાય છે જેમાં सर्वप्रथम છે માધ્યમિક શિક્ષણના ઉદ્દેશો હવે વિવિધ ઉદ્દેશો જે છે કયા પ્રકારના હોવા જોઈએ ત્યારબાદ માધ્યમિક શિક્ષણનો પ્રાથમિક અને બુનિયાદી શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષણ સાથેના સંબંધ અંગેની ભલામણો ત્યારબાદ વિવિધ પ્રકારની માધ્યમિક શાળાઓના પારસ્પરિક સંબંધ અને તેની તે અંગેની ભલામણો તેમજ માધ્યમિક શિક્ષણની અન્ય સમસ્યાઓ અંગેની ભલામણો કરવા માટે ખાસ કરીને આ સમિતિની નિમણૂક જે છે એ કરવામાં આવેલી હતી આ પંચે ટોટલ ચૌદ પ્રકરણોમાં બસો ચુમાલીસ અહેવાલ તૈયાર કરેલો હતો જે અઠયાવીસ ઓગસ્ટ ઓગણીસો ત્રેપનના ના રોજ ભારત સરકારને આ અહેવાલ રજૂ કરેલો હતો વેલ ફ્રેન્ડ અત્યારે હું તમારી સમક્ષ વિડીયો રજૂ કરું છું એ ફક્ત બી એડના જ નહીં પરંતુ એક્ઝામ આપતા છે કરેલી છે તો સર્વપ્રથમ આવે છે માધ્યમિક શિક્ષણના દોષ વિશેની ભલામણો હવે કયા કયા પ્રકારના દોષો રહેલા હતા તો તેના વિશે અને કેવી ભલામણો એને આપેલી હતી તે વિશે જોઈએ તો શિક્ષણને વાસ્તવિક શિક્ષણ સાથે કોઈ સંબંધ નથી બાળકોને વ્યવહારિક જીવનનું જ્ઞાન મળતું હોતું નથી એટલે કે આપણો અભ્યાસક્રમ જે છે એવો હતો કે જેનાથી વ્યવહારિક જ્ઞાન મળતું ન હતું જૂની શિક્ષણ પદ્ધતિ જે છે એ વિદ્યાર્થીઓને પ્રતિભાશાળી બનાવી શકતી નથી અભ્યાસક્રમ જે છે એ બાળકોને જે વિશ્વમાં જીવે છે તે સંબંધી કોઈ પણ જ્ઞાન આપતો નતો માધ્યમિક શિક્ષણ જે છે એ એકાંકી અને સંક્રમિત છે જે જે વિદ્યાર્થીઓની રુચિને અનુકૂળ ન હતું અને બાળકોના સર્વાંગી વિકાસ તેમજ વ્યક્તિત્વના વિકાસ કરવામાં શિક્ષણ નિષ્ફળ નિવડતું હતું. અંગ્રેજી ભાષા અને શિક્ષણનું માધ્યમ જે છે ફરજિયાત વિષયનું માધ્યમ છે. પરંતુ જે વિદ્યાર્થીઓને તેનું યોગ્ય જ્ઞાન હોતું નથી. તેઓ તેની પાછળ કઠોર પરિશ્રમ કરી સમય અને શક્તિ વેડફતા હોય છે. શિક્ષણ પદ્ધતિ એટલે દોષપૂર્ણ છે કે જેને કારણે વિદ્યાર્થીઓના વિચારોની સ્વતંત્રતા અને કાર્ય કરવાની સ્વતંત્રતા અવરોધતી હતી શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થી વચ્ચે નિકટતાના સંબંધો રહેતા નથી વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં વિદ્યાર્થીના ચારિત્ર નિર્માણ પર સહેજ ધ્યાન અપાતું નથી પરંતુ એની સાથે સાથે વિદ્યાર્થીઓનું જે પરિણામો જે છે

તો કે લોકશાહી નાગરિક નાગરિકતાનો વિકાસ કરવા માટે વિદ્યાર્થીઓને સહિષ્ણુતા સહકાર દેશભક્તિ ધર્મ વિશ્વ નાગરિકતાના ગુણો વિકસે તેવું શિક્ષણ આપવું જોઈએ સ્વયં શિસ્ત આદર્શ નાગરિકના ગુણોનું પાલન કરે તેવું શિક્ષણ હોવું જોઈએ વ્યાવસાયિક કુશળતામાં વૃદ્ધિ કરવી વ્યક્તિત્વનો વિકાસ થવો જોઈએ અને નાગરિકોનો સર્વાંગી અ વિકાસ કરવા માટે શિક્ષણના આશય હો એ ખૂબ જ મહત્વની બાબત હતી અને અંતે નેતૃત્વની તાલીમ પણ અપાવવી જોઈએ તો આપણે એ એ પ્રકારના ઉદ્દેશો જે છે માધ્યમિક શિક્ષણના હોવા જોઈએ તો હાલે હાલના સમયમાં માધ્યમિક શિક્ષણનું નવ સંસ્કરણ કરવા અંગે તેમણે શું ભલામણો કરેલી હતી તો તે જોઈએ તો કે માધ્યમિક શિક્ષણની અવધિ એટલે કે જે સમયગાળો જે છે એ સાત વર્ષનો રાખવો જરૂરી છે એટલે કે માધ્યમિક શિક્ષણને બે વિભાગમાં વહેંચવાની તેમણે ભલામણ કરેલી હતી પાંચ વર્ષ એટલે કે જુનિયર અથવા તો મિડલ સ્કૂલ અને ત્યારબાદના ચાર વર્ષ એટલે ઉચ્ચ માધ્યમિક તરીકે તેમને ફાળવેલા હતા અગિયારમું ધોરણ હાઈસ્કૂલમાં બારમું ધોરણ કોલેજમાં ભેળવવામાં આવેલું હતું બારમું ધોરણ ધોરણ બારમુ ધોરણ પછી એક વર્ષ પ્રિયુનિવર્સિટી કાર્યક્રમ કે ત્રણ વર્ષનો ડિગ્રી અભ્યાસક્રમ જે છે એની તેમણે ભલામણ કરેલી હતી અભ્યાસક્રમ વિદ્યાર્થીની ક્ષમતા અનુસાર અલગ અલગ હોવો જોઈએ ગ્રામ શાળાઓમાં કૃષિ શિક્ષણનો પ્રબંધ કરવો જેમાં બાગાયતી પશુપાલન કુટીર ઉદ્યોગ વગેરે જેવા ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવે છે મોટી સંખ્યામાં ટેકનોલોજીકલ સ્કૂલો જે છે એ ચાલુ કરવી મોટા શહેરોમાં કેન્દ્રીય ટેકનિકલ સંસ્થાઓ ચાલુ કરવી કાયદાથી અ કાયદાથી એવું નક્કી કરવું કે કારખાનાઓમાં વિદ્યાર્થીઓને વ્યવહારિક શિક્ષણ અપાવવું જોઈએ એવો કાયદો બનાવવા માટે ભલામણો કરેલી હતી જેને કારણે વિદ્યાર્થીઓને ઉદ્યોગ શિક્ષણ વેરા ઉદ્યોગ શિક્ષણ વેરો તેમજ ઉદ્યોગ પર લાદી શકાય તેવા ઉપયોગમાં લીધેલ કોઈ પણ ટેકનોલોજીને લગતા શિક્ષણ માટે અલગ અલગ પ્રકારના પ્રેક્ટિકલ્સ કરાવવા એ ખૂબ જ જરૂરી બની ગયા હતા પબ્લિક સ્કૂલોને યોગ્ય સમયે જેમ છે તેમ ચલાવવા દેવી અને પછી ધીમે ધીમે અન્ય શાળાઓ તેમજ ચલાવવા માટે આગળ જે છે એની ભલામણો કરેલી હતી છોકરાઓ અને છોકરીઓના શિક્ષણ વ્યવસ્થા સરખી રાખવી અલગ ન કરવી અને અભ્યાસક્રમ પણ એક સરખો રાખવો વિવિધ વિવિધ લક્ષી શાળાઓમાં વિવિધ ઉદ્યોગો સાથે જોડાયેલા હોય અથવા તો ઉદ્યોગોની નજીક વિવિધ લક્ષી શાળાઓ હોવી જોઈએ અને અંતે ગૃહ વિજ્ઞાન ના શિક્ષણની વ્યવસ્થા કરવી તો આટલી ભલામણો જે છે એ માધ્યમિક શિક્ષણના નવ સંસ્કરણ માટે કરેલી હતી ત્યારબાદ છે ભાષા શિક્ષણ માટેની ભલામણો તો માધ્યમિક શિક્ષણનું માધ્યમ જે છે એ માતૃભાષા અથવા તો પ્રાદેશિક ભાષા હોવું જોઈએ મિડલ માં પ્રત્યેક વિદ્યાર્થીને ઓછામાં ઓછી બે ભાષા શીખવવી અંગ્રેજી અને હિન્દી શિક્ષણ નહીં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્તરે ઓછામાં ઓછી બે ભાષાઓ શીખવવી એક તો માતૃભાષા અને દ્વિતીય છે એક ક્ષેત્રીય અથવા તો સંઘીય ભાષા અને અંગ્રેજી ભાષા વિકલ્પ તરીકે હંમેશા રાખવી ત્યારબાદ આવે છે માધ્યમિક શિક્ષણ માધ્યમિક શાળાઓમાં અભ્યાસક્રમને લગતી ભલામણો તો વિદ્યાર્થીઓના વિવિધ શક્તિઓનો વિકાસ થાય તેવો અભ્યાસક્રમ તૈયાર કરવો જોઈએ આપણે જે પિક્ચર જોઈએ અભ્યાસક્રમ ઘરનાર વ્યક્તિઓ બાબતે કઈ કઈ ભલામણો છે તે અંતર્ગત મૂકવામાં આવેલું છે તો અભ્યાસક્રમ તૈયાર કરતી વખતે મુખ્યત્વે વિદ્યાર્થીઓની શક્તિઓનો વિકાસ થાય તે બાબત ધ્યાનમાં રાખવી જોઈએ અભ્યાસક્રમમાં વિવિધતા અને સ્થિતિ સ્થાપકતા પણ હોવું જોઈએ બાળકોની રુચિ અને જરૂરિયાતો સંતોષે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ સામાજિક જીવન સાથે સંબંધ ધરાવતો અભ્યાસક્રમ હોવો જોઈએ વિદ્યાર્થીઓના કેવળ પ્રવૃત્તિ જ નહીં પરંતુ ફુરસદના સમયમાં કરે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ અભ્યાસક્રમના વિષયોનો એકબીજા સાથે આંતરિક સંબંધ પણ હોવો જોઈએ ત્યારબાદ છે મિડલ સ્કૂલમાં વિષયોની ભલામણો

વાણિજ્યના વિષયો કૃષિ વિજ્ઞાન લલિત કલા ગૃહ કલા ભાષા અને પણ સ્થાન આપવામાં આવતું હતું શિક્ષણ તો શિક્ષણનો હેતુ માત્ર કૌશલ્ય પ્રદાન કરે તેવો ન હતો પરંતુ તેવો હોવો ન જોઈએ પરંતુ વિદ્યાર્થીઓમાં ઈચ્છનીય મૂલ્યો જે છે એ ઉચિત દ્રષ્ટિકોણ અને કામ કરવાની ટેવ વિકસાવે તેવી પદ્ધતિ હોવી જોઈએ શિક્ષણમાં મૌખિક અને કરવાના કાર્યોને બદલે હેતુસરનો મૂર્ત અને વાસ્તવિક કાર્ય આપે તેવો આ પદ્ધતિને પ્રોજેક્ટ પદ્ધતિ તરીકે અપનાવવી જોઈએ બધા જ વિષયોમાં બોલવા અને લખવાની સ્પષ્ટતા પર ભાર આપવો શિક્ષણ પદ્ધતિનો ઉદ્દેશ વિદ્યાર્થીને જ્ઞાન આપવાનો નહીં પરંતુ સ્વયં જ્ઞાન પ્રાપ્ત કરે તેવો હોવો જોઈએ વિદ્યાર્થીને સમૂહમાં કામ કરતા આવડે અને વધુમાં વધુ કામની તકો મળતી રહે જેથી તેમને સમૂહ ભાવનાનો વિકાસ થાય તેવો કોઈક અભ્યાસક્રમ જે છે એ હોવો જોઈએ અને તે અંગે શિક્ષણની ભલામણો પણ કરવામાં આવેલ હતી ત્યાર પછી ચારિત્ર્ય નિર્માણ અંગે શિક્ષણની ભલામણો બાળકોના ચારિત્ર્યનું નિર્માણ કરવું તે શિક્ષકની ફરજ હોવી જોઈએ શિક્ષક વિદ્યાર્થીના સંબંધો સારા રાખવા ઘનિષ્ઠ સંબંધો કેળવવા સમૂહ પ્રવૃત્તિ અને સહઅભ્યાસી છુપાયેલી આંતરિક શક્તિઓને શોધવી અને તેમનો વિકાસ કરવો ત્યારબાદ સત્તર વર્ષથી નીચેના બાળકો જે હોય તેને રાજકીય ચૂંટણી પ્રચારના કાર્યોમાં ઉપયોગ ન કરવો જો આવું કરવામાં આવે તો તેને દંડનીય જાહેર જોગવાઈ તરીકે સ્વીકારવું અભ્યાસીક પ્રવૃત્તિને શાળાના કાર્યક્રમો યોગ્ય સ્થાન આપવું શિક્ષકો ત્યારબાદ છે શાળામાં શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન માટેની ભલામણો સત્તાધીશોએ શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન પર ધ્યાન આપવું

ગાંધીજીની જે થ્રી એચ ની કેળવણી હતી એટલે કે હેન્ડ હેડ એન્ડ હાર્ટ તો આ થ્રી એચ ની કેળવણી જે છે એ અમલમાં મૂકવી સ્વાસ્થ્ય સર્વિસની સ્કૂલમાં રચના કરવી દરેક વિદ્યાર્થીની દર વર્ષે ડાક્ટરી તપાસ કરવી જે લોકો ગંભીર બીમારીથી પીડાતા હોય તેની વારંવાર ડોક્ટરી તપાસ કરાવવી તમામ રોગી બાળકોની તપાસ શાળાના સ્વાસ્થ્ય અધિકારી દ્વારા કરાવવી છાત્રાલયો અને નિવાસી શાળાઓમાં સમતોલ અને પૌષ્ટિક આહારની વ્યવસ્થા શાળાના શિક્ષકોને પ્રાથમિક સારવારની તાલીમ આપવી વિદ્યાર્થીઓને સ્વસ્થ રાખવા માટે શારીરિક શ્રમ કરાવવો જે શિક્ષકો ચાલીસ નીચે હોય એટલે કે યુવાન હોય તેને વિદ્યાર્થી સાથે શ્રમ કરવો અને જેથી વિદ્યાર્થીઓને પણ શ્રમ કાર્યમાં સંકોચ ન અનુભવાય ત્યારબાદ છે પરીક્ષા અને મૂલ્યાંકન અંગેની ભલામણો તો સર્વપ્રથમ જે બાહ્ય પરીક્ષાઓની સંખ્યા જે છે એ ઘટાડવી જોઈએ પરીક્ષામાં માત્ર નિબંધ લક્ષી પ્રશ્નો ન પૂછવા પરંતુ ટૂંકા અને હેતુલક્ષી પ્રશ્નો પણ પૂછવા જોઈએ વિદ્યાર્થીના કાર્યનું મૂલ્યાંકન આંતરિક પરીક્ષણ સામૂહિક પરીક્ષણ અને શાળા દસ્તાવેજોને યોગ્ય મહત્વ આપીને કરવું વિદ્યાર્થીનું આંતરિક અને બાહ્ય પરીક્ષણ અંકોમાં ન કરતા સાંકેતિક રીતે કરવું સંગૃહિત પ્રગતિપત્ર એટલે કે સીઆરસી દરેક વિદ્યાર્થીનું રાખવું જોઈએ તેમજ માધ્યમિક શિક્ષણ પરીક્ષા લેવાવી જોઈએ કારણે દરેક જે જે પરીક્ષણ છે ખૂબ જ ન્યાયપૂર્વક રીતે અને એક તટસ્થ તબક્કે થાય જેવી રીતે હાલમાં આપણે બોર્ડ ની પરીક્ષાઓ જોઈએ છીએ જેમાં એક જ પરીક્ષા હોય છે અને તમામ વિદ્યાર્થીઓ એક જ સરખા પ્રશ્નો આપી અને તેનું મૂલ્યાંકન જે છે એક જ સમાન રીતે થતું હોય લેવાવી જોઈએ એવી ભલામણો કરવામાં આવેલી હતી ત્યારબાદ છે શિક્ષકોના વિકાસ માટેની ભલામણો આખા દેશમાં ભરતીની વિધિ એક સરખી હોવી જોઈએ સ્થાનિક સ્વરાજ સંચાલિત કે ટ્રસ્ટ સંચાલિત શાળાઓના શિક્ષકોની ભરતી માટે એક પસંદગી સમિતિની રચના કરવી જે તે શાળાના અને એ પસંદગી સમિતિમાં જે તે શાળાના આચાર્યની અને તે ઉપરાંત એક શાળાકીય સભ્યની પણ પસંદગી થવી જોઈએ તાલીમી શિક્ષકોને અજમાયશીનો સમયગાળો એક વર્ષનો હોવો જોઈએ માધ્યમિક શિક્ષણની શાળાના શિક્ષકો એ તાલીમી હોવા જોઈએ જે આપણે અત્યારના હાલના સમયમાં જેમ જોઈએ છીએ કે બીએડ વગરના શિક્ષકો પણ શાળાઓમાં ઘણી વખત ભણાવતા જોવા મળે છે તો તેવું ન હોવું જોઈએ પરંતુ શિક્ષકો જે છે એ તાલીમ પામેલા જ હોવા જોઈએ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો ઇન્ટરમીડિયેટ કોલેજોના પ્રાધ્યાપકો જેટલી જ લાયકાત ધરાવતા હોવા જોઈએ સમાન સમાન કામ માટે સમાન વેતન અપાવવું જોઈએ શિક્ષકોને વેતન સુધારવા માટે સમિતિની રચના પણ કરવી જોઈએ શિક્ષકોને પેન્શન પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ અને જીમા જીવન વીમા જેવા લાભો પણ આપવા જોઈએ શિક્ષકોના બાળકો જે છે એને નિશુલ્ક શિક્ષણની વ્યવસ્થાનું અહીં ભલામણ કરવામાં આવેલી હતી આ ઉપરાંત શાળા નજીક રહેઠાણની સુવિધા શિક્ષકોને સંમેલનમાં જવા માટે ભથ્થું અને રજાઓ આપવામાં આવે દવાખાનામાં મફત સારવાર આપવી વિદ્યાર્થીની ફરિયાદ સાંભળવા માટે સમિતિની રચના કરવી તેમજ ટ્યુશન પ્રથા બંધ કરવા અંગેની ખાસ ભલામણ કરવામાં આવેલી હતી ત્યારબાદ છે શિક્ષક પ્રશિક્ષણ અંગેની ભલામણો શિક્ષક પ્રશિક્ષણ બે પ્રકારના વિદ્યાલયોમાં કરવામાં આપવામાં આવે છે જેમને માધ્યમિક શિક્ષણ પાસ કર્યું હોય તેમને માટે તાલીમનો સમયગાળો બે વર્ષનો કરવામાં આવેલ છે જેને સ્નાતકનો ગાળો પાસ કર્યો હોય પરંતુ તેમને તાલીમ ન લીધી હોય તો તેવા વ્યક્તિઓ માટે એક વર્ષની તાલીમ જે છે એ કમ્પલસરી કરવાની રહે છે પ્રશિક્ષણાર્થીઓને એક કરતાં વધારે વિષયોમાં પ્રશિક્ષિત કરવા જોઈએ પ્રશિક્ષણ કોલેજોમાં અભિસ્થાપન વર્ગો ટૂકા ગાળાના વર્ગો તથા પ્રાયોગિક તાલીમની વ્યવસ્થા કરવી પ્રશિક્ષણાર્થીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી વસૂલવી નહીં બધા જ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવી આ એક ખૂબ જ સરસ જોગવાઈ છે જે હાલના સમયમાં આપણને જોવા નથી મળતી કે બીએચ કેએ કે કોઈ પણ તાલીમી પ્રોગ્રામ માટે ફી લેવી નહીં અને દરેક વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવી તો પણ ભલામણ હતી જે શિક્ષકો શાળામાં નોકરી કરતા હોય તેમના પ્રશિક્ષણ છે એમાં દર્શાવેલી છે એટલે યાદ પણ રહેશે અને અંતિમ પહેલા સ્ત્રી શિક્ષિકાઓ પૂરતી કરવા માટે અંશકાલીન શિક્ષણની સગવડો પણ કરવી એટલે કે પાર્ટ ટાઈમ એજ્યુકેશન જે આપવામાં આવે છે તેની પણ વ્યવસ્થા કરવામાં આવે

અધ્યક્ષ પદે પચીસ સભ્યોની માધ્યમિક શિક્ષણ પ્રશિક્ષણ બોર્ડની સ્થાપના કરવી જે શિક્ષકોના પ્રશિક્ષણની વ્યવસ્થા કરે શાળા શિક્ષકોની શાળાની સમસ્યાઓ અભ્યાસ કરી સુધારણા માટેની ભલામણો કરવી તેમજ નક્કી કરેલી શરતોનું પાલન કરવામાં આવે તો જ શાળાઓને મંજૂરી આપવી માન્યતા પામેલ શાળાઓ અથવા તો માન્ય શાળાઓ હોય તેવો વહીવટી સરકાર તેનો વહીવટ જે છે એ સરકાર દ્વારા સ્વીકૃત વહીવટી સમિતિ કરે તો આપણે આગળ જે છે એ તમામ ભલામણો આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે ફટાફટ રિકોલ કરવાનો સમય છે તો માધ્યમિક શિક્ષણની મુખ્ય ભલામણો જે બીએડના કરિક્યુલમમાં ખાસ યાદ રાખવાની છે તે મુખ્ય છ ભલામણો છે યાદ રાખજો અને ખાસ શાંતિથી સાંભળજો સર્વપ્રથમ છે માધ્યમિક શાળાના શિક્ષકોની તાલીમી સ્નાતક હોવા જોઈએ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની લાયકાત જે છે એ ઇન્ટરમીડિએટ કોલેજના પ્રાધ્યાપકો જેટલી હોવી જોઈએ ત્યારબાદ બીજી ભલામણ પબ્લિક સ્કૂલો ધીમે ધીમે બંધ કરવી અને બુનિયાદી શાળાઓ સ્થાપવી ત્રીજી ભલામણ સ્કાઉટ એનસીસી એન જેવી પ્રાથમિક તેમજ પ્રાથમિક સારવાર અને જુનિયર રેડ ક્રોસ જેવી પ્રવૃત્તિઓમાં શાળાઓ શાળાઓમાં ચલાવવી ચોથી ભલામણ હતી સહ શિક્ષણ જ કરાવવું એટલે કે સહ શિક્ષણ જ રાખવું છોકરીઓ માટે ગૃહ શિક્ષણ જેવી વ્યવસ્થાઓ પણ કરવી એટલે કે છોકરાઓ અને છોકરીઓની સ્કૂલો અલગ કરવાને બદલે કોએજ્યુકેશન ઉપર ભલામણ કરેલી હતી ત્યારબાદ પાંચમી ભલામણ લોકશાહી નાગરિકતાનો વિકાસ કરવો વ્યક્તિત્વનો વિકાસ કરવો નેતૃત્વની તાલીમ તેમજ વ્યવસાયિક કુશળતામાં વૃદ્ધિ કરે તેવા હેતુઓ જે છે નિર્માણ કરવું અને અંતિમ ભલામણ હતી માધ્યમિક શાળાના માતૃભાષામાં તેમજ પ્રાદેશિક ભાષામાં માધ્યમ તરીકે સ્વીકારવું પરંતુ લઘુમતીઓ માટે જરૂરી જરૂરિયાત અનુસાર નિયમોમાં છૂટછાટ અથવા તો અનુસાર વિશિષ્ટ સગવડો આપવી તો આ મુખ્ય માધ્યમિક શિક્ષણ અંગેની ભલામણો જે છે એ કરવામાં આવેલી હતી. આશા રાખું છું કે માધ્યમિક શિક્ષણની તમામ ભલામણો અને તેને લગતા તમામ ટોપિક જે છે આ વિડીયોમાંથી તમે સરળતાથી શીખી શકશો થેન્ક યુ એન્ડ ગુડ બાય હેવ નાઇસ